भारत में एवं अनेक लोग है कि जे अवनवी शोध करता होने पर आसपासना सामान्य साधनों थी। सूरतना साबरीनगर विस्तार में रहता सुफियान नवाब नामना धोरण 12 साइंस विद्यार्थीए आवाज एक चश्मा बनाव्या है जे आवनारा समय में खूबज उपयोगी निवडशे। जोईए तेमनी शोध विषय। भारत में टैलेंट की कोई कमी नहीं, बस तेने शोधवा माटे अने एने परखवा माटे नी एक आवड़त जरूरी छे अने ए माटे दरेकनो साथ सहयोग जरूरी छे। हाल सूरत में एक एवो विद्यार्थी अपनी साथे छे के जेने विचारी न सकाय ए प्रकारना आविष्कारो शोधिया छे। खास करीने साइंसनो आ विद्यार्थी छे अने तेणे एवी जात करी छे के तेनाथी मसमोटा हाईवे परना अकस्मातो अटकी सके छे, ક્યાંક ચોરી થતી હોય તો તે અટકી શકે છે અને આ બધું ટેકનોલોજીથી શક્ય છે। આપણી સાથે એ વિદ્યાર્થી અને એનો પરિવાર તથા એના ક્લાસમેટ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એ વિદ્યાર્થી સાથે વાત કરીશું। જી, આપનું નામ? મોહમ્મદ સુફિયાન। સુફિયાન, આપ શું કરો છો, કયા ધોરણમાં ભણો છો? 12 સાયન્સ। હાલ જે આપે આવિષ્કાર કર્યું છે એ ઇક્વિપમેન્ટ શું છે? એ ફોર વ્હીલર કાર ચલાવે ને ડ્રાઇવિંગ માટે, રાતે કોઈ ચલાવે ને સુઈ જાય ને તે બીપ વગાડીને તેને ઉઠાડી દે, એટલે આ સેન્સર થી કહી શકાય સુફિયાન આખું કામ થશે અને સેન્સર થી। દર્શક મિત્રો, આ એક વિશેષ પ્રકારનો ચશ્મો છે, આપ જોઈ શકો છો આ ચશ્મા, આ ગોગલ્સ છે તેની અંદર આ એક વિશેષ સેન્સર લાગ્યા છે। આપ જોઈ શકો છો સુફિયાને આનો આવિષ્કાર કર્યો છે અને આ અહીં એક સ્પેશિયલ પ્રકારની સર્કિટ અને બેટરી અને ઘરે જ આ પ્રકારે ઈજાદ કરી છે જેમાં આંખના પલકારાથી આ વસ્તુ જે છે જો આંખ લાગી જાય તો અંદર સેન્સર વાગવા માંડે છે અને તરત જ એ વ્યક્તિને જગાડે। એટલે આ વ્યક્તિ ખાસ ટ્રક ચાલકો હોય, ડ્રાઈવરો હોય, મોટા રૂટ પર જ્યારે ગાડી ચલાવતા હોય અને તેમને જો ઝપકી આવી જાય, ઊંઘ આવી જાય ત્યારે આ સેન્સર વાગે છે। હું એમને વિનંતી કરીશ, આપ જરા કરીને બતાવો આ કઈ રીતે ઓપરેટ થશે। હું વિનંતી કરીશ મારા કેમેરામેન આનંદ ગુરવને, આપ અહીં નજર કરશો, હાલ આમની આંખ ખુલી છે, આંખ બંધ થતા જ આ બજર વાગવા લાગે છે। આપ જોઈ શકો છો આંખ બંધ થતા જ, એટલે કે જો ઊંઘ આવી જાય તો આ બજર થી અટકાવી શકાય છે। કેટલો ખર્ચ થયો આમાં? 950 રૂપિયા ખર્ચ થયો છે। અચ્છા, કેટલો સાથ સહયોગ મળે છે તમને આ પ્રકારના આવિષ્કારો જે શોધવા માટે? કેટલા સાથ સહયોગ? મારા મા બાપ, માતા પિતાનો સહયોગ છે, એમના માતા પિતાથી પણ આપણે વાત કરીશું। જી, આપકા નામ? શેખ શકીલ અહેમદ। શકીલભાઈ, આપકા બચ્ચા ઇતના ટેલેન્ટેડ, આપકો પતા હે કે યે સબ ચીજો કી આવિષ્કાર કર રહા હે, યે કિતના જરૂરી હે? નહીં, જો ચીજે ભી કર રહા હે કોઈ પ્રોબ્લમ નહીં ઉસકે લિયે, અગર જો ભી ખર્ચ કી જરૂરત પડતી હે હમ લોગ દેતે હે ઉસ ચીજ કો। અગર યે ટેલેન્ટ સે અગર અપના કુછ કરના ચાહતા હે તો હમે બડી ખુશી હે ઇસ બાત કા, યે કર રહા હે ઓર મેં ઇસે જો હે ઇજાઝત દેતા હું કરને કે લિયે, કે આપ જો ભી ચૂઝ કર રહે હો કરો વો ચીજ કે દિલ ખુશી। હા, પઢાઈ કિતના જરૂરી હે આપકો ક્યા લગતા હે શકીલભાઈ? જિસ તરહ સે બચ્ચે પઢતે હે લેકિન કહીને કે ઉનકો બાલ મજૂરી મે લગાયા જાતા હે 10 યા 12 કે પાસ, જબ ઉનકો કુછ બનને કી ઉમર હોતી હે, જબ કુછ ફલ ઉગ જાતા હે પાને કા જો વક્ત હોતા હે ઉસમે બાલ મજૂરી પે લગ જાતા હે। આપ બચ્ચે કી ઓર પઢાઈ કે બારે મે ક્યા કહેંગે? નહીં, અભી હમ પઢાઈ કે મામલે મે તો યે કહેના ચાહતે હે કે અભી યે જબ તક પઢતા હે ઇસે પઢે, ઓર પઢને કે બાદ ભી હમ કુછ એસી ફોર્મેટ સાયન્ટિસ્ટિક મે ડાલના ચાહતે હે કે આગે કુછ બચ્ચા હમારા કરે। इसमें आप सरकार का कितना साथ सहयोग चाहते हैं, जिस तरह से हमारे मंत्री हो गए या जो भी इस वाहन व्यवहार मंत्री को, अगर जो नितिन गडकरी को हम बताना चाहेंगे कि इस तरह की जो आविष्कार जो हाईवे पर अकस्मात को रोकने के लिए कहा जाए तो भी बहुत जरूरी है, आपको क्या लगता है? नहीं, मुझे तो यूँ लगता है कि सरकार को इसमें मान्यता देना चाहिए था कि भाई की अगर ड्राइवरी अगर करते हैं और अगर उसे नींद आ जाती है तो ये चश्मा उसके लिए इतनी जरूरी है कि अगर नींद आ जाने के बाद अगर वो साइलेंस देती है तो वो जाग जाता है और उस घटना से वो बच जाता है। तो अपनी मम्मी पण छे, आपने अपनी साथे बात करी सु। जी, आपका नाम? रियाना। रियाना जी, आप क्या कहोगे, आपका बच्चा जो इस तरह का जो आविष्कार किया है कितने खुशी होती है, आपको क्या कहोगे? खुशी होती, बहुत खुशी होती। आपको लगता है इसकी दिनचर्या क्या रहती है? आप बोलती है कुछ इसको, ये सब करते रहता है घर में? नहीं नहीं, कुछ नहीं बोल रहा, हम लोग खुश होते बनाते हैं। क्या चाहते हो आप, आपका बच्चा क्या बने आगे जाके? अच्छा, कामयाब बने, आगे बढ़े। आपने सुफियान थी पूछिए, सुफियान आपने शु बनू छे आगर जी? इंजीनियर। इंजीनियर,
ચોક્કસપણે સુફિયાન હાલ બાર સાયન્સમાં છે, ઓછું બોલે છે પણ વધુ કામ કરવામાં માને છે. ને સુફિયાનની આ ખોજ, આ પહેલાં પણ એણે અનેક આ પ્રકારના પાણીમાં ચાલતી ગાડી અને અનેક પ્રકારના પ્રયોગો કર્યા છે. આશા રાખીએ આ બાળક આગળ વધે, સુરત સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરે. કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે